गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप अर्थशास्त्र विषय नो अभ्यास करीशुं। तेमां मुख्यत्वे रीते अर्थशास्त्र विषय में बे विभाग वेचवामां आवे छे, पार्ट वन अने पार्ट टू। पार्ट वन में मुख्यत्वे रीते चार प्रकरणों समावेश थयो छे अने पार्ट टू में पांच प्रकरणों समावेश थयो छे। એમાં પાર્ટ વન જે છે એ એનો કુલ ગુણભાગ એ 48 માર્ક્સનો છે અને દરેક ચેપ્ટર જે છે એ મુખ્યત્વે રીતે 12 ગુણભાગમાં વહેંચાયેલો છે। જ્યારે પાર્ટ ટુ જે છે એમાં પ્રથમ પ્રકરણ 12 માર્ક્સનું છે, જ્યારે બાકીના ચાર પ્રકરણ જે છે એ 10-10 માર્ક્સમાં વિભાજિત થયેલા છે। હવે પાર્ટ વન ની અંદર ટોટલ જે ચાર પ્રકરણ છે એમાંથી ચોથા નંબરનું જે પ્રકરણ જે છે સામયિક શ્રેણી, જેને અંગ્રેજીમાં આપણે ટાઈમ સિરીઝ કહીએ છીએ, એ પ્રકરણનો આપણે આજે અહીંયા અભ્યાસ કરવાનો છે। સામયિક શ્રેણી, તો સામયિક શ્રેણી જે ચેપ્ટર જે છે એમાં બોર્ડમાં એનો જે કુલ ગુણ 12 માર્ક્સની અંદર જે વિભાજિત થયેલો છે તો તે કઈ રીતે વિભાજિત થયેલો છે તેનો સૌ પ્રથમ અભ્યાસ કરી લઈએ। તો સૌ પ્રથમ વિભાગ એ, વિભાગ એ માં કુલ પ્રશ્નોની સંખ્યા 1 હશે, એમાં ગુણભાર 1 હશે અને પ્રશ્ન નંબર 4 છે। વિભાગ બી ની અંદર પણ પ્રશ્નોની સંખ્યા 1 હશે, ગુણભાર પણ 1 હશે અને એ પ્રશ્ન નંબર 14 માં હશે। વિભાગ નંબર સી, એમાં પ્રશ્નોની સંખ્યા એ પણ 1 હશે, ગુણભાર એનો 2 છે અને એ પ્રશ્ન નંબર 24 હશે। વિભાગ ડી ની અંદર પ્રશ્નોની સંખ્યા 1 હશે, એનો ગુણભાર ટોટલ 3 માર્ક્સમાં વહેંચાયેલો છે અને પ્રશ્ન નંબર જે કહીએ તો એ 34 નંબર ઉપર હશે। વિભાગ સી અને વિભાગ બી ની અંદર ટૂંકા પ્રશ્નો અને દાખલા નો સમાવેશ કરી શકાય છે, જ્યારે વિભાગીમાં કમ્પલસરી એક દાખલો હશે અને આ દાખલા જે છે એની વારમાં એક બીજો દાખલો હશે। હવે આનો ગુણભાર જે છે એ ગુણભાર ટોટલ 5 ગુણનો છે અને એ પ્રશ્ન નંબર 46 ની ઓરમાં પ્રશ્ન નંબર 46 હશે। અહીંયા સૌ પ્રથમ વાત કરવા જઈએ તો પ્રશ્ન નંબર 46 જે છે એનો દાખલો એક ન્યૂનતમ વર્ગો ડિગ્રી અને બીજું ચલિત સરેરાશની રીત આ બંનેમાંથી કોઈ પણ એક પ્રકારનો દાખલો અહીંયા બોર્ડમાં પૂછાય છે। એટલે આ રીતે તમે જોઈ શકો છો કે 1, 2, 2 ને 2 4, 4 ને 3 7, 7 ને 5 12 આમ આનો ગુણભાર જે વહેંચાયેલો છે પ્રકરણનો એ ગુણભાર ટોટલ 12 માર્ક્સ ની અંદર વહેંચાયેલો છે। તો અહીંયા 12 માર્ક્સ જે છે એ એકદમ સરળતાથી આપણે લઈ શકીએ તેવી રીતે અહીંયા પ્રકરણનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે।
હવે આગળ આપણે જોઈએ અહીંયા બરોબર પહેલા એના પ્રકરણ કયા પ્રશ્ન નંબર ઉપર પૂછાય છે એ પહેલા બરોબર ધ્યાનથી તમે જોઈ લો અને એ પ્રમાણે જો અભ્યાસ કરશો તો સરળતાથી આપણે માર્ક્સ મેળવી શકીશું અને ટકાવારીમાં વધારો કરી શકીશું. તો અહીંયા આવી રીતે તમારે એનો અભ્યાસ કરવાનો છે. હવે સૌ પ્રથમ અહીંયા આપણે સામાયિક શ્રેણી જેને અંગ્રેજીમાં ટાઈમ સિરીઝ કહીએ છીએ, તો ટાઈમ સિરીઝ સામાયિક શ્રેણીની વ્યાખ્યા શું? પહેલા નંબરની વસ્તુની અંદર આ વ્યાખ્યા જે છે એ અહીંયા તમારે ખાસ કરીને પૂછાતી હોય છે કે સામાયિક શ્રેણી એટલે શું. તો નિયત સમયે લેવામાં આવેલા અવલોકનના સમૂહને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. અને એની જો બીજી વ્યાખ્યા આપણે જોવા જઈએ તો અમુક સમયાંતરે એકઠી કરેલી અને ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલી આંકડાકીય માહિતીના સમૂહને સામાયિક શ્રેણી કહે છે. હવે સામાયિક શ્રેણીની અંદર મુખ્યત્વે રીતે બે ચલોનો અભ્યાસ કરવામાં આવે છે. એમાં એક ચલ જે હોય છે એ નિરપેક્ષ ચલ હોય છે અને બીજો ચલ જે હોય છે એ સાપેક્ષ ચલ હોય છે. નિરપેક્ષ ચલ ને આપણે સમય તરીકે લેવાનો છે અને જ્યારે સાપેક્ષ ચલ જે છે એ આપણા અભ્યાસના એક વિશિષ્ટ એકમ તરીકે લેવાનો છે, જેને અહીંયા એક્સ અને વાય તરીકે આપણે દર્શાવીશું. દાખલા તરીકે વાત કરવામાં આવે તો ભારતમાં વસ્તી વધારાનો દર, બેકારીના આંકડાઓ, બેરોજગારીનો દર અને ત્યારબાદ ગરીબીના આંકડાઓ, આયાત નિકાસના આંકડાઓ, આ બધું જ આપણે અમુક નિયત સમય અંતરે એમાં કેટલો વધારો થયો, ઘટાડો થયો તે અહીંયા જાણી શકીએ છીએ. અત્યારે વર્તમાન પરિસ્થિતિની અંદર જે કોરોનાનું અહીંયા મહામારી વાયરસ સમગ્ર દેશની અંદર સમગ્ર વિશ્વમાં જ્યારે ફેલાયો છે ત્યારે તેને અસર કરીને ભારત દેશની અંદર કે સમગ્ર વિશ્વમાં કેટલા પ્રમાણમાં આયાત નિકાસમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થયો, ઘટાડો કેટલો થયો, એવી જ રીતે બેરોજગારીના આંકડામાં કેટલો વધારો થયો અને ઉપરાંત વસ્તી વૃદ્ધિ જે થવાની હતી એમાં કેટલો ઘટાડો થયો, તો એમાં આપણે એ તમામનો અભ્યાસ અહીંયા સામાયિક શ્રેણીની અંદર અહીંયા કરી શકીએ છીએ. તો સામાયિક શ્રેણી જે છે એ અમુક સમયના અંતરે લેવામાં આવે છે અને સમયની અંતરે એ 10 વર્ષ હોય, 5 વર્ષ હોય, માસિક હોય, ત્રિમાસિક હોય, 5 વર્ષીય હોય, 4 માસની હોય, તો આવી રીતે તમારે જે છે એ અમુક સમયાંતરે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની અહીંયા હોઈ શકે છે. અને લાંબા ગાળા અને ટૂંકા ગાળાના ધ્યાનમાં રાખીને એમાં કેટલા પ્રમાણમાં વધઘટો થઈ, એમાં કઈ કઈ પરિસ્થિતિ ઉપર અસર થઈ, વધારો ઘટાડો કેટલો થયો તો અહીંયા તે જાણી શકીએ છીએ. તો અહીંયા ખાસ કરીને પહેલા અહીંયા સામાયિક શ્રેણીનો અર્થ આપણે ફરીથી એકવાર સમજીને આગળ એની સમજૂતી મેળવીએ. નિયત સમયે લેવામાં આવેલા અવલોકનના સમૂહને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. અને બીજી વ્યાખ્યા અમુક સમયાંતરે એકઠી કરેલી અને ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલી આંકડાકીય માહિતીના સમૂહને સામાયિક શ્રેણી કહે છે. તો આ એની વ્યાખ્યા હતી. હવે સામાયિક શ્રેણી જે છે એ મુખ્યત્વે રીતે અહીંયા જો એનો ઉપયોગ આપણે જો નક્કી કરવા જઈએ તો એનો ઉપયોગ શું થાય, તો જે ભૂતકાળની પરિસ્થિતિ જે છે એ ભૂતકાળની પરિસ્થિતિ ઉપરથી વર્તમાન જે છે એ વર્તમાનની દિશા અને તરા એકમથી જાણી શકાય છે. અને આ ઉપરાંત અહીંયા જોવા જઈએ
तो जे भविष्य अंगेना जे निर्णयो जे छे ए भविष्य अंगेना निर्णयो पण मेळवानी अंदर वर्तमान मां एनु आयोजन एकमे करवामां सरळता रहे छे। आ उपरांत जोवा जोईए तो उद्योगकारो अने धंधाधारीओ जे छे ए उद्योगकारो अने धंधाधारीओ माटे आ सामायिक श्रेणी एक अगत्यनो एकम तरीके अहींया भाग भजवतुं होय छे। आ उपरांत सरकारनी जे नीति जे छे ए सरकारनी नीति घडवामां अने सरकारने केटला प्रमाणमां करवेरामां वधारो घटाडो करवो, ફુગાવાની પરિસ્થિતિમાં નિયંત્રણ રાખવું, આ બધી જ અસર અહીંયા સામાયિક શ્રેણીની અંદર દર્શાવવામાં આવતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે સામાયિક શ્રેણીનો અર્થ જોયા પછી આપણે સામાયિક શ્રેણીમાં વલણ માપવાની રીતો મુખ્યત્વે રીતે ત્રણ પ્રકારની છે। એમાં પહેલા નંબરની જે રીત જે છે એ આલેખની રીત, બીજા નંબરની જે રીત જે છે એ ન્યૂનતમ વર્ગોની રીત, અને ત્રીજા નંબરની જે રીત જે છે એ ચલિત સરેરાશની રીત। મુખ્યત્વે રીતે અહીંયા જોવા જઈએ તો ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીતના દાખલા થિયરી વધારે પ્રમાણમાં બોર્ડમાં પૂછાતી હોય છે, તો એના ઉપર વધારે આપણે ધ્યાન રાખવાનું છે અને એ જે બંને રીતોનો અભ્યાસ આપણે વધારે કરવાનો છે। હવે આપણે વલણ માપવાની રીતોની અંદર જે ચલિત સરેરાશની રીત જે છે એ ચલિત સરેરાશની રીતનો આપણે અભ્યાસ કરીએ। હવે ચલિત સરેરાશની રીત એ મુખ્યત્વે રીતે ટૂંકા ગાળાની વધઘટો, ફરીથી એકવાર અહીંયા જણાવું છું કે ટૂંકા ગાળાની વધઘટોની અસરોનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે કે ટૂંકા ગાળાની વધઘટો જે છે એ વારંવાર થતી હોય છે, પુનરાવર્તક થતી, અને પુનરાવર્તન જયારે થતું હોય ત્યારે અહીંયા ચલિત સરેરાશની રીત અહીંયા ઉપયોગી નીવડતી હોય છે। ચલિત સરેરાશની રીતની અંદર મુખ્યત્વે રીતે આપણે જોવા જઈએ તો અહીંયા તમારે ત્રણ પ્રકારના દાખલા પૂછાઈ શકે છે અને અહીંયા તમારે ત્રણમાસની ચલિત સરેરાશ, ચલિત સરેરાશની રીતમાં મુખ્યત્વે રીતે ત્રણ પ્રકારના દાખલા હોય છે। એક ત્રણ માસની ચલિત સરેરાશ, સેકન્ડ નંબર ચાર માસની ચલિત સરેરાશ, અને થર્ડ નંબર પાંચ માસની ચલિત સરેરાશ। આ ત્રણે આપણે જે ટૂંકા ગાળાની વધઘટોને અસરો જે થાય છે એને માપન કરવા માટે અહીંયા ચલિત સરેરાશની રીત ઉપયોગમાં લેવાય છે। અહીંયા ખાસ કરીને વાત કરવા જઈએ તો જ્યારે પણ અહીંયા ચલિત સરેરાશ જ્યારે શોધવામાં આવતી હોય ત્યારે એના કેન્દ્ર બિંદુને ધ્યાનમાં લેવાનું છે, અને કેન્દ્ર બિંદુને ધ્યાનમાં લઈને જો ત્રણ માસની ચલિત સરેરાશ અહીંયા પૂછાય છે તો એમાં જે આપણો સાપેક્ષ ચલ જે છે જે આપણા અભ્યાસના એકમ તરીકે લેવાનો છે તો એના અભ્યાસના એકમોની અંદર ત્રણ ત્રણ માસનો સરવાળો કરવાનો છે। અહીંયા જુદા જુદા માસની જગ્યાએ તમારે સપ્તાહ, અઠવાડિયા અથવા તો વર્ષ શબ્દ પણ અહીંયા તમારે આપેલો હોય છે, તો એ પ્રમાણે અહીંયા શબ્દમાં ફેરફાર કરવામાં આવે છે। દાખલા તરીકે સપ્તાહ શબ્દ હોય તો ત્રણ સપ્તાહનો ચલિત સરવાળો, તો અહીંયા ખાસ કરીને પહેલા નંબરની વસ્તુની વાત કરવા જઈએ તો જે નિરપેક્ષ જળ છે
એ નિરપેક્ષ ચલને અહીંયા ટાઈમમાં પહેલા કન્વર્ટ કરવો પડશે, એટલે એને સમયમાં કન્વર્ટ કરવો પડશે. જે નિરપેક્ષ ચલ એ વર્ષમાં મહિનામાં આપેલું હોય છે એને તમારે સમયમાં પહેલા કન્વર્ટ કરવો પડશે. એ જાન્યુઆરી કે ડિસેમ્બર હોય, કારતક સુધી, એકમથી આસો વધમાસ સુધીના માસ હોય, તે ગમે તે હોય, તો એને પેલા સમયની અંદર કન્વર્ટ કરવો પડશે. અને ત્યારબાદ જે આપણો સાપેક્ષ ચલ અભ્યાસના એકમ તરીકે વસ્તી વૃદ્ધિનો દર હોય કે ફુગાવાનો દર હોય, બેકારીના આંકડા હોય કે કોઈ પણ અહીંયા હોય, તો તેને આપણે અહીંયા ખાસ કરીને વાય ચલ તરીકે લેવાનું છે અને નિરપેક્ષ ચલને એક્સ ચલ તરીકે આપણે લેવાનું છે. તો સૌ પ્રથમ કેન્દ્ર બિંદુ લેવાનું છે. હવે ત્રણ માસની જયારે ચલિત સરેરાશ આપણે સમજતા હોય તો એમાં એક, બે અને ત્રણ, તો આ ત્રણેય વર્ષ જો આપ્યા હોય અથવા ત્રણેય સપ્તાહ આપ્યા હોય તો એનું કેન્દ્ર બિંદુ એ આપણે કહેવા જઈએ તો બીજો મહિનો થાય અથવા બીજો સપ્તાહ થાય અથવા બીજો અઠવાડિયું થાય, તો કેન્દ્ર બિંદુ મધ્યમાં આવેલું. તો મધ્યમાં આવેલા જે બિંદુઓ હોય છે એમાં ત્રણ માસનો અંકનો સરવાળો કરવાનો હોય છે. અને ત્યારબાદ જેમ નીચેના વર્ષની અંદર જયારે આપણે અહીંયા જોવા જઈએ તો એક ઉપરના અવલોકનને બાદ કરવાનું છે અને નીચેના અવલોકનને તમારે લેવાનું છે. દાખલા તરીકે અહીંયા વાત કરવા જઈએ તો દાખલા તરીકે વાય વન, વાય ટુ, વાય થ્રી, વાય ફોર આવી રીતે ચલની કિંમત આપેલી છે. એમાં સૌ પ્રથમ જો વાત કરીએ તો વાય વન પ્લસ વાય ટુ પ્લસ વાય થ્રી આવી રીતે સૌ પ્રથમ કરવાનું છે. અને ત્યારબાદ જયારે બીજા વર્ષની અહીંયા શોધવા જઈએ, પ્રથમ વર્ષની ચલની કિંમત ત્રણ વર્ષમાં મળશે નહીં, કારણ કે એના ઉપરનું વર્ષ આપેલું હોતું નથી. એટલે જે કહેવા જઈએ કે એમાં સૌ પ્રથમ અહીંયા પ્રથમ વર્ષની ચલિત સરેરાશ મળશે નહીં, એના કેન્દ્ર બિંદુને ધ્યાનમાં આપણે લેવાનું છે. તો સૌ પ્રથમ વાય વન, વાય ટુ, વાય થ્રી એટલે પ્રથમ વર્ષ, સેકન્ડ વર્ષ અને થર્ડ યર હોય તો પ્રથમ વર્ષમાં તમારે ડેશ મારી દેવાનું અને સેકન્ડ યરથી ચાલુ કરવાનું વાય વન, વાય ટુ અને વાય થ્રી. એનો જવાબ જે પણ આવે એ જવાબને તમારે અહીંયા મૂકવાનો છે અને એમાંથી તમારે વાય વન હોય એ તમારે અહીંયા ખાસ કરીને બાદ કરવાનું છે અને વાય વન બાદ કર્યા પછી તમારે વાય ફોર જે છે એ વાય ફોર ઉમેરવાનો છે. એટલે અહીંયા તમને જવાબ મળશે અને ત્યારબાદ જે જવાબ આવે એને ભાગ્યા ત્રણ કરીએ, અહીંયા પણ જેને જવાબ આવે એને ભાગ્યા ત્રણ કરીએ તો તમને સરેરાશ ત્રણ વર્ષની અહીંયા મળી જશે. તો ખાસ કરીને આવી રીતે તમારે એને ધ્યાનમાં લેવાનું છે. આવી જ રીતે ચાર વર્ષ અને પાંચ વર્ષની ચલિત સરેરાશ અનુક્રમે આપણે શોધીશું, પરંતુ એ પહેલા આપણે ત્રણ માસની ચલિત સરેરાશના એકાદ ઉદાહરણ લઈને દાખલો ગણાવીએ કે જેથી તમને વધારે એની ખબર પડે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા અગાઉ જેમ આપણે ત્રણ સપ્તાહની ચલિત સરેરાશ રીતનો અત્યારે અભ્યાસ કર્યો તો એને એક દાખલો લઈને અહીંયા આપણે સમજીએ તો જેથી તમને એના વધારે ખ્યાલ આવે. અહીંયા પાઠ્યપુસ્તક નું ઉદાહરણ નંબર 8 લઈને સમજાવું છું કે જેથી તમારી જોડે જો ઘરે પાઠ્યપુસ્તક હોય તો તેમાં તમે જોઈને પણ તેનો અભ્યાસ કરી શકો. તો અહીંયા એક રકમ આપેલી છે, કોઈ એક બેંકની એક શાખાના જુદા જુદા સપ્તાહમાં ખોલાયેલા ખાતાની સંખ્યા નીચે આપેલ છે. ત્રણ સપ્તાહની ચલિત સરેરાશોની રીતે વર્ણન શોધો. હવે અહીંયા જયારે પણ આવી રીતે આપી દીધું હોય તો એમાં પેલા કેટલા સપ્તાહની શોધવાની છે ચલિત સરેરાશ એના ઉપર ખાસ ભાર તમારે મૂકવાનો છે, કારણ કે ત્રણ વર્ષની, ત્રણ માસની, ત્રણ સપ્તાહની ચલિત સરેરાશ હોય શકે અને સેકન્ડ નંબર ત્રણ સપ્તાહની ન આપેલી હોય તો ચાર
सप्ताह पांच सप्ताह चले सरेराश तमारे आपेली होय छे। खास करीने चले सरेराश नो दाखलो केटला सप्ताहनी के केटला मासनी चले सरेराश शोधवानी छे एना उपर वधारे ध्यान राखो। तो अहीं एक रकम आपेली छे एमां सप्ताह तमारे एक थी दस आपेला छे अने खोलायेला खातानी संख्या अहीं जुदा जुदा ग्राहकोए केटली संख्यानी अंदर तमारे खाता खोलाव्या ए तमने आपेलुं छे। ग्राहकोनी संख्या केटली छे ए आपेलुं छे। तो अहीं ज्यारे सप्ताहनी अंदर तमारे जान्युआरी थी डिसेम्बर मास आपी दीधा होय अथवा तो तमारे जुदा जुदा कारक सुधी एकम थी आसो वर्ग अमास सुधीना गुजराती मास आप्या होय त्यारे तमारे एने पहेला टाइम में कन्वर्ट करवू पड़शे। अहींया टाइम सीरीज जे छे एक थी दस आपेली ज छे एटले एमां कंई कन्वर्ट करवानी जरूर नथी, अनुक्रम नंबर प्रमाणे छे। परंतु जो महीना आप्या होय तो एमां तमारे पहेला टाइम में कन्वर्ट करवू पड़शे के जेथी आ टी अने वाय जे बे चल जे छे ए बंने चलो नी वच्चे अहीं टी एटले के टाइम नुं खानुं जे छे ए समय नुं खानुं वधारे पड़शे। हवे चालू करीए के दाखलो कई रीते गणाय छे। तो त्रण सप्ताहनी चली सरेराशनो ज्यारे दाखलो गणता होईए तो सौ प्रथम पहेला एमां अहीं त्रण सप्ताहनी ज्यारे चली सरेराश जे आपेली छे ए त्रण सप्ताहनी चलित सरेराश अनुक्रम नंबर प्रमाणे आपेली छे के जेथी खास करीने ध्यानमां आपणे ए लेवानुं छे। तो जो अहींया तमारे मंथमां आपेली होय कारक सुधी एकम थी आसो वर्ग अमास सुधीनुं होय अथवा तो जान्युआरी थी डिसेम्बर मास सुधीनुं ज्यारे पण आपेलुं होय तो सौ प्रथम अहींया टाइम नुं खानुं जे छे ए खास करीने तमारे વધારાનું ભાડું પડશે એટલે કે ટી અને વાય જે છે બરોબર અહીંયા સપ્તાહ અને ખોલાયેલા ખાતાની સંખ્યા વચ્ચે જો અહીંયા માસમાં આપેલી હોય તો અહીંયા ટાઈમનું ખાનું જે છે એ વધારાનું પડશે એટલે કે અહીંયા એક ખાનું વધારે પડશે। જ્યારે આ રીતનો દાખલો ગણતા હોઈએ ત્યારે પ્રથમ સપ્તાહની અને છેલ્લા સપ્તાહની ચલિત સરેરાશ શોધાશે નહીં કારણ કે આપણે કેન્દ્ર બિંદુને ધ્યાનમાં લઈએ છીએ એટલે અહીંયા ખાસ કરીને ધ્યાનમાં લેવાનું છે કે માસ હોય તો પ્રથમ માસ અને છેલ્લા માસની ના શોધાય, વર્ષ હોય તો પ્રથમ વર્ષ છેલ્લા વર્ષની સરેરાશ ના શોધાય, જ્યારે ત્રણ સપ્તાહની કહી હોય ત્યારે ત્રણ વર્ષની કહી હોય ત્યારે પ્રથમ અને છેલ્લા વર્ષની ચલિત સરેરાશ જે છે એ તમારે ધ્યાનમાં લેવામાં આવતી નથી। હવે આપણે જોઈએ તો અહીંયા ત્રણ સપ્તાહની વાત કરી છે તો આપણે અહીંયા જે સાપેક્ષ ચલ જે છે એ સાપેક્ષ ચલમાંથી ત્રણ ત્રણનો અહીંયા સરવાળો કરવાનો છે। તો અહીંયા સરવાળો કરીએ તો 26 પ્લસ 27 પ્લસ 26 આવી રીતે સરવાળો કરવાનો છે। હવે અહીંયા જે સરવાળો તમે કરશો તો એ સરવાળાની અંદર ખાસ કરીને મુખ્યત્વે રીતે આપણે અહીંયા જોવા જઈએ તો એનો સરવાળો અહીંયા જોઈએ તો 79 આ 79 જે છે એ સરવાળો એનો થાય છે। આ ત્રણનો પહેલું બીજું અને ત્રીજું ત્રણ સપ્તાહનો અહીંયા સરવાળો તમારે કરવાનો છે। પહેલા સપ્તાહની અહીંયા સરેરાશ શોધાશે નહીં, પહેલું બીજું અને ત્રીજો સપ્તાહનો અહીંયા સરવાળો કરવાનો છે। હવે આ જે જવાબ આવ્યો એ જવાબ તમારે અહીંયા ત્રીજા વર્ષની ચલિત સરેરાશ શોધતા સૌ પ્રથમ એ સરવાળો પહેલા લખવાનો, ત્યારબાદ જે પ્રથમ વર્ષનો જે છે એ સરવાળો અહીંયા બાદ કરવાનો રહેશે અને ત્યાર પછીનો અંક એટલે કે આ સરવાળો આપણે અહીંયા બાદ કર્યો આ અંક અહીંયા બાદ કર્યો તો આપણે ત્રણ વર્ષની શોધતા હોઈએ તો પાછા થવા જરૂરી છે તો પહેલો બીજો અને ત્રીજો તો હજુ 25 આપણે ઉપરના અંકમાં સમાવેશ નહોતા થતા તો હવે અહીંયા 25 તમારે એડ કરવાના રહેશે। અહીંયા તમારે માર્ક કરતા રહેવાનું કે જેથી તમારે ભૂલ પડવાની શક્યતા બિલકુલ રહે જ નહીં।
એટલે ખાસ કરીને ધ્યાનમાં લેવાનું. હવે અહીંયા અગ્રેસીમાંથી 26 બાદ કરીને 25 ઉમેરશો એટલે તમારું ટોટલ જે છે 78 આવશે. હવે 78 જે આવ્યું આનો સરવાળો જેમ અહીંયા મૂક્યો એમ આનો સરવાળો તમારે અહીંયા મૂકવાનો. તો અહીંયા 78 કર્યું અને ત્યારબાદ 26 બાદ કર્યા હતા, હવે તમારે બાદ કરવાના છે 27. હવે 27 બાદ કરો તો ફરીથી પાછા 3 સપ્તાહનો કરવાનો, એટલે પહેલો બીજો અને ત્રીજો. તો આ ત્રીજો જે છે એ તમારે ખાસ કરીને અહીંયા એડ કરવાનો રહેશે. તો આવી રીતે અહીંયા એડ કરીએ છીએ તો એનું ટોટલ જે છે એ તમારે 73 આવશે. તો ખાસ કરીને બરોબર એ ધ્યાન રાખવાનું છે. એવી જ રીતે અનુક્રમે તમારે 73 લખવાનું અને 73 જે જવાબ આવ્યું છે એ, અને એમાંથી અનુક્રમે ઉપરનું જે અંક જે છે એ ઉપરનો અંક બાદ કરવાનો અને 3 સપ્તાહમાં પહેલો બીજો અને ત્રીજો. તો તમારે ખાસ કરીને અહીંયા 26 બાદ કરીને તમારે અહીંયા 24 જે છે એ 24 અહીંયા ઉમેરવાના રહેશે. તો તમે જયારે 24 અહીંયા ઉમેરો છો તો આનું ટોટલ તમારે થશે 71. હવે 71 આ જે ટોટલ થયું એ ફરીથી અહીંયા નીચે લખો. તો 71, હવે 71 લખ્યા પછી હવે 26 બાદ કર્યા હતા તો હવે 25 બાદ કરો. 25 બાદ કરીને ફરીથી 3 નો અંક લેવાનો છે. તો અહીંયા તમારે 25 બાદ કર્યા અને નીચેનો અંક પણ 25 જ છે. તો 25 માંથી 25 જાય તો 0 થઈ જશે અને 71 એમના એમ જ રહેશે. તો આ 71 પાછા અહીંયા લખીશું. તો 71 અહીંયા લખીશું તો અહીંયા તમારે 25 તમે અહીંયા બાદ કર્યા છે, હવે 22 બાદ કરવાના. તો 22 બાદ કરીને પછી પહેલો બીજો ત્રીજો, તો અહીંયા 3 જે છે એ ત્રીજો સપ્તાહ, એના પછીનો 23 આવે છે. તો 23 અહીંયા તમારે ઉમેરવાનો રહેશે. હવે 23 તમે ઉમેરો છો તો અહીંયા તમારું જે ટોટલ જે છે એ 72 થશે. હવે 72 જે ટોટલ થાય તો 72 નીચે લાવો, એના પછી માઇનસ કરો. 22 બાદ કર્યા હતા એટલે અહીંયા 24 હવે બાદ કરવાના. તો 24 બાદ કરો અને નીચેનો એક અંક ઉમેરો, એટલે અહીંયા 22 તમારે જે છે એ ઉમેરવાના રહેશે. અને એનો જે ટોટલ જે તમારે થશે એ ખાસ કરીને જોશો તો અહીંયા 70 તમારું ટોટલ થશે. હવે 70 જે છે એ નીચે લાવો અને ત્યારબાદ ઉપરનો અંક બાદ કરો, એટલે 25 તમે બાદ કરશો અને છેલ્લો અંક તમે જે છેલ્લા વર્ષનો જે છે એ ઉમેરશો એટલે 21 આવશે. અને એનો જવાબ તમારે જે છે એ 66 આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ જે સપ્તાહ હતો એનો અંક 26 હતો અને જે છેલ્લો સપ્તાહ 10 હતો એનો અંક 21 હતો. તો 21 નો ઉપરના માસની અંદર પણ સમાવેશ થઈ જાય છે અને પ્રથમ સપ્તાહનો બીજા સપ્તાહમાં સમાવેશ થઈ જાય છે. એટલે અહીંયા કેન્દ્ર બિંદુને ધ્યાનમાં લેવાનું છે, પહેલો બીજો ત્રીજો. તો આ 3 સપ્તાહનો કેન્દ્ર બિંદુ કયો? કેન્દ્ર એટલે મધ્ય. તો અહીંયા મધ્યમાં કયું? તો 27. તો 27 ની લાઈનમાં સરવાળો કરવાનો. પછી 27, 26 અને 25. તો આમાં કેન્દ્ર બિંદુ કયું? તો 26. તો અહીંયા તમારે આ લાઈનમાં કરવાનો છે. એવી રીતે તમારે અનુક્રમે આવી રીતે એની ગણતરી કરવાની છે. ત્યારબાદ આપણે જોઈએ 3 સપ્તાહની ચલિત સરેરાશ. સરેરાશનું બીજું નામ મધ્ય. આપણે મધ્ય શોધવાના છે. હવે મધ્ય શોધીએ તો મધ્યની અંદર જે સરવાળો આવ્યો તો 79 ભાગ્યા તમે 3 કરો એટલે તમને અહીંયા જવાબ મળશે. એવી જ રીતે 78 ભાગ્યા 3 કરો ત્યારે જવાબ મળશે. 73 ભાગ્યા 3 કરો ત્યારે જવાબ મળશે. એવી રીતે બધા જ જે ટોટલ આવ્યું છે સરવાળો એના ભાગાકારની અંદર 3 તમારે લખવાના રહેશે કે જેથી તમારે એનો જવાબ અહીંયા મળે.
तो खास करीने पहला एटली वस्तु तमारे ध्यान में लेवानी छे के अहीं कई रीते गणतरी थशे बराबर। हवे कैलक्युलेटर उपर आपणो आंकड़ाशास्त्र नो विषय छे, गणतरी नो विषय छे, एटले गणन यंत्र तो आपणी जोड़े होवू जरूरी छे। तो अहीं कैलक्युलेटर ना माध्यम थी तमारे खास करीने एनो भागाकार करवानो, अने भागाकार करता तमने एक अंक मळशे 26.33। तो अहीं 26.33 जे मळशे એ ખાસ કરીને બરોબર ધ્યાન રાખવાનું છે કે પોઈન્ટ પછી 3 અંક સુધી જવાનું છે। તો 3 અંક સુધી જાવ ને ત્રીજો અંક જો 5 કે તેથી ઉપર હોય તો તમારે આગળના અંકમાં 1 ઉમેરી દેવાનો છે। તો એ ખાસ કરીને તમારે એ ધ્યાનમાં લેવાનું છે। પછી 78 ભાગ્યા 3 કરશો તો તમને 26 એક્ઝેક્ટ મળે છે। પછી 24.33 મળશે, 73 ભાગ્યા 3 કરશો તો 24.33 મળશે। એના પછી 23 પોઈન્ટ તમારે અહીંયા જે કહેવા જઈએ તો 67 મળશે, અહીંયા 23.66 આગળ જશે એટલે ત્રીજો અંક જે છે એ 5 કરતા ઉપર આવે છે એટલે 66 નું અહીંયા 67 થઈ જશે। એવી જ રીતે 23.67 અને એના પછી જે જોવા જઈએ તો અહીંયા ખાસ કરીને એટલી વસ્તુ ધ્યાન લેવાની છે કે 72 24 30 72 થશે અને અહીંયા 23.33 થશે અને છેલ્લે 22 મળશે। છેલ્લા વર્ષની જે ચલિત સરેરાશ છે એ સપ્તાહની ચલિત સરેરાશ તમને મળશે નહીં, એટલે પહેલું ખાનું જે સરવાળો જે છે સરેરાશ જે છે અને છેલ્લું ખાનું એમાં સરવાળો અને સરેરાશ તમને મળતી નથી। તો આ રીતે આપણે જે છે એ 3 માસની ચલિત સરેરાશની રીતના અભ્યાસ કર્યો। તો ખાસ કરીને હવે આ રીત બરોબર તમે ધ્યાનથી જોઈ હશે સમજ્યા હશો। તો હવે પછી જે પણ અહીંયા તમને હોમવર્ક આપવામાં આવે તો એ તમે ધ્યાનથી કરજો, અને જો કંઈક પણ ખબર ન પડે તો તમે અમારો કોન્ટેક્ટ સાધી શકો છો। આભાર।